सूरत क्राइम ब्रांच ने जिलानी ब्रिज के नीचे से 3 वाहन चोरों को गिरफ्तार कर 5.33 लाख की 14 बाइक जब्त की है। मिली हुई जानकारी के मुताबिक हेड कांस्टेबल विनोद अखा और हरी सिंह वीर सिंह को खुफिया जानकारी मिली थी कि रांदेर में जिलानी ब्रिज के नीचे 3 वाहन चोर खड़े हैं। पुलिस की टीम ने हुलिये के आधार पर तीनों बाइक चोरों को गिरफ्तार कर मौके से 2 एक्टिवा और 1 पल्सर मोटरसाइकिल समेत 1.65 लाख का सामान जब्त किया है। पूछताछ में आरोपियों ने बताया कि संदीप शाह की 1 साल पहले भरत गोहिल से दोस्ती हुई थी। संदीप ने अपने दोस्त सुनील वास्कोंडा के साथ अप्रैल 2019 में उमरा इलाके से एक स्कूटी चुरा कर भरत को बेची थी। भरत ने संदीप और सुनील की मुलाकात बनासकांठा के मूल निवासी और कतारगाम में रहने वाले हितेश राजपूत से करवाई थी। इसके बाद सभी ने मिलकर चोरी की गाड़ियों को बनासकांठा ले जाकर बेचने की योजना बनाई। संदीप और सुनील ने चोरी किए हुए वाहनों में से 4 गाड़ियां हितेश और 1 एक्टिवा भरत गोहिल को बेची थी। इसके अलावा अन्य गाड़ियों को कतारगाम में गुजरात हाउसिंग बोर्ड के पीछे एक मैदान में रखा था। हितेश ने 4 में से 3 गाड़ियां बनासकांठा में बेची थी और 1 एक्टिवा वह खुद इस्तेमाल करने लगा था। पुलिस ने संदीप भरत और हितेश को गिरफ्तार कर 5.33 लाख रुपये की कीमत की 14 गाड़ियां जब्त की है। पुलिस ने बताया कि आरोपियों ने 11 गाड़ियां उमरा और 5 अड़ादन से चुराई थी। रिपोर्ट बाय परवीन पठान, समाचार इंडिया न्यूज, सूरत। बनी रहा छे ए बनावों ने अटकाववा माटे थी अने बनता बनावों ने शोधी काढ़वा माटे थी पोलिस कमिश्नर श्री RB ब्रह्मभट्ट साहेब द्वारा क्राइम ब्रांच ने सूचना आपवामां आवेली हती अने जे बाबते क्राइम ब्रांचनी अलग अलग टीमों आ वाहन चोरीना बनावों ने शोधी काढ़वा माटे प्रयत्नशील हती। ए दरमियान पोलिस इंस्पेक्टर श्री घासूरा, PSI श्री सिंधा, श्री सावलिया अने एमनी टीम द्वारा छेल्ला 1 અઠવાડિયાથી એક ગેંગ જે છે એ 3 આરોપીઓની બનેલી ગેંગ છે એમની પાછળ સતત કામ કરતી હતી અને આજરોજ એ પૈકીના એ ગેંગના તમામ 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમનું નામ છે સંદીપ શાહ, હિતેશ રાજપૂત અને ભરત ગોહિલ। આ 3 આરોપીઓના પૂછપરછમાંથી અને એમના કબજામાંથી કુલ 14 મોટરસાઇકલ અને મોપેડ કબજે કરવામાં આવ્યા છે, જે પૈકીના 11 જે વાહનો છે એ ઉમરા પોલીસ સ્ટેશનમાંથી ચોરેલા છે અને બાકીના જે 4 વાહનો છે એ ડજન પોલીસ સ્ટેશનમાંથી ચોરી કરેલા છે। કુલ 16 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, એ પૈકીના 14 વાહનો અત્યારે કબજે કરવામાં આવ્યા છે। અન્ય 2 જે વાહનો છે એ બનાસકાંઠા જિલ્લામાં આરોપીઓએ વેચ્યા છે એવી અત્યારે પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે અને એ 2 વાહનો પણ રિકવર કરવા માટેથી પ્રયત્ન ચાલુ છે। આરોપીઓ છે એ અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલા છે। એ પૈકીનો જે સંદીપ શાહ છે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અહીંયા જ સુરતમાં રહી એના પિતાજી સાથે શાકભાજીનો વ્યવસાય કરતો હતો અને થોડા સમયથી આ વાહન 2019ના વર્ષથી વાહન ચોરી સાથે સંકળાયેલો છે। હિતેશ અને ભરત ગોહિલ બંને બનાસકાંઠા જિલ્લાના વતની છે અને આ બંને પણ સંદીપ સાથે મળી અને અલગ અલગ જગ્યાએથી જે વાહનોનો લોક ન હોય એવા વાહનોને ખાસ ચોરી કરતા હતા અને ચોરી કર્યા પછી આ વાહનો છે એ વેચવા માટેથી અત્યારે એકત્રિત કરેલા હતા અને એ પૈકીના 16 પૈકીના 14 વાહનો રિકવર કરવામાં આવ્યા છે અને એનો અંદાજે મુદ્દામાલ કિંમત રૂપિયા 5 લાખ ઉપરાંતનો થાય છે। હાલ 16 ગુનામાં આ ભેદ ઉકેલાયો છે, એ સિવાય પણ અન્ય ગુનાઓ એમણે કર્યા હોવાની શક્યતાઓ છે, એ બાબતની ઘનિષ્ઠતાથી પૂછપરછ કરવામાં આવી રહી છે। આરોપીઓ જે છે એની મોડસ ઓપરેન્ડી એવી હતી કે જે નવી બાઇક અથવા મોપેડ હોય અને સામાન્ય રીતે ઉતાવળમાં ઘણા બધા લોકો પોતાના વાહનોને લોક કર્યા વગરના મૂકીને જતા હોય છે, તો એ ખાસ કરીને નવી ગાડીઓ ટાર્ગેટ કરતા હતા અને જેમાં લોક ન હોય એવી ગાડીઓ। આરોપીઓ આ ગાડીને ચોરી કર્યા પછી વેચવા માટેથી એમણે બનાસકાંઠા જિલ્લામાં અમુક લોકો સાથે વાત કરી રાખેલી હતી કે અમે એકસાથે જો અમુક બાઇકો ભેગી થઈ જાય તો ટ્રાવેલ્સમાં કે ટ્રાન્સપોર્ટમાં એ વાહનો અમે ત્યાં મોકલી આપશું અને ત્યાં વેચવામાં આવશે, એટલે બનાસકાંઠા જિલ્લામાં ખાસ એ વેચવા માટેની એ તૈયારીઓ હતી અને જે બાઇકો વેચાય એમાંથી જે પૈસા આવે ત્રણેય બહુ નાની ઉંમરના 20, 21, 22 વર્ષની ઉંમરના છે, એટલે એ જે પૈસા મળે એ મોજ શોખમાં વાપરવા માટેથી ખાસ તો આ વાહન ચોરી કરતા હતા। આ ત્રણેય આરોપીઓ લગભગ 2018ના અંતથી એમણે વાહન ચોરી કરવાનું શરૂ કર્યું છે, એટલે 2019માં પણ એમણે વાહન ચોરી કરી છે અને છેલ્લે 2020ની સાલની અંદર પણ એમણે વાહન ચોરી કરી લીધી।